કચ્છ જિલ્લામાં ફેક્ટરીઓ અને કંપનીઓ આવેલી હોવાથી જિલ્લો ટ્રાન્સપોર્ટનું હબ ગણાય છે. કોરોનાના કારણે કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની પનોતી હતી, જો કે કેસો ઘટી જતાં ધંધા રોજગાર પણ ધમધમતા થયા છે, જેથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ગાડી પણ પાટા પર આવી ગઈ છે. કેરીની સિઝનમાં કચ્છની કેરીનું ટ્રાન્સપોર્ટ થયા બાદ હવે ખારેકની સિઝન છે, જેથી ખારેક ગુજરાત તેમજ મુંબઈ અને અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત પણ દુકાનો ધમધમવા લાગતા અમદાવાદ, રાજકોટ અને સુરત, મુંબઈ સહિતના વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટ બુકિંગ આવી રહ્યું છે, જેથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોના ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. ભુજના ટ્રાન્સપોર્ટર પ્રબોધ મુનવરે કહ્યું કે હાલમાં લોકલ ટ્રાન્સપોર્ટનું બુકિંગ વધ્યું છે, જેથી ધંધામાં વેગ આવ્યો છે. કોરોના બાદ હવે ટ્રાન્સપોર્ટનો ધંધો ખુલતા ગાડી પાટા પર આવી છે. ભુજથી અમદાવાદ, રાજકોટ, મુંબઈ સહિતના સ્થળોએ પાર્સલ પહોંચી રહ્યા છે અને ત્યાંથી આવી પણ રહ્યા છે. સંકટ વચ્ચે ટ્રાન્સપોર્ટ ધંધા લગભગ બંધ જેવા થઈ ગયા હતા. અત્યારે થોડાક સમયથી જોઈએ છીએ કે દરરોજ આવક જાવક બને એમાં થોડો થોડોક વધારો દેખાય છે. ઘણા બધા ટ્રાન્સપોર્ટોની કફોડી હાલત થઈ હતી કોરોના કાળમાં. અત્યારે દરરોજમાં આપણે જોઈએ તો બુકિંગના પણ સારા માલો બુકિંગ થાય છે અને ડિલિવરીના માલો પણ સારા પ્રમાણમાં આવી રહ્યા છે. સિઝન હતી ત્યારે અંબાના પુષ્કળ માલો કચ્છ બહાર જતા અને અત્યારે ખારેકની સિઝન ચાલુ થઈ છે તો ટ્રેન મારફતે અને ટ્રકો મારફતે પુષ્કળ માલ ખારેકનો મુંબઈ અને ડેસાવર તરફ જઈ રહ્યો છે. આમ જોઈએ તો હવે ટ્રાન્સપોર્ટ ધંધો પણ થોડો થોડો બેઠો થતો આવે છે એવું દેખાઈ રહ્યું છે. ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો ટ્રાન્સપોર્ટ મિત્રોએ કર્યો છે, પણ અત્યારે હવે પાર્સલ બુકિંગ અને પરચુરણ બુકિંગ પણ ચાલુ થઈ ગઈ છે અને ડિલિવરીના પણ માલો થોડા થોડા આવતા થયા છે. ખાસ કરીને જોવા જઈએ તો કયા કયા જગ્યાએ વધુ બુકિંગ જોવા મળે છે? અત્યારે ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, રાજકોટ એનું બુકિંગ અને ત્યાંથી માલ વધારે આવે છે. મુંબઈ, રાજકોટ અને અમદાવાદથી વધારેમાં વધારે માલો કચ્છ તરફ આવે છે. શું તકેદારી અત્યારે રાખો છો? અત્યારે જે કોરોના મહામારી વચ્ચે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એનું દરેક પાલન કરે છે. ક્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને જે કામદારો છે એ પણ માસ્ક પહેરે અને સ્ટાફ છે એ પણ માસ્ક પહેરે એની પણ કાળજી લેવાય છે.